મોદીજી કીધું હતું કે ફાંસી કરી મને યાદ છે તમે જે કહો છો પ્રધાન છે મારે પ્રજાને જે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું કે આ બધા અંદર અંદર ઝઘડશે, પોતાના હાથડીઓ ચલાવશે અને અલ્ટિમેટલી આપણી બધી બહેનો હેરાન થઈ જાય છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ડાયવર્ટ નથી થવું. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે ભલે આ પોલિટિશિયન આવું કહ્યું, પેલા પોલિટિશિયન કહ્યું, કાલે પાછું રિવર્સ થઈ જશે, જે ધીરવાય વખતે રિવર્સ થઈ ગયું હતું. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક્ઝામ્પલ હવે અત્યારે હું બીજેપીને ફરી આપવા માંગુ છું કે એ લોકો પોતે બી આવા, એ લોકો કે છે ને જેમ સ્મૃતિ ઈરાની બેનનો હું અત્યારે સામેથી પૂછું છું, કારણ કે હું સામેથી પૂછું છું કે મેડમ તમે પોતે જાણો છો કે તમારે એમાં તમારા પાર્ટીમાં કેટલા લોકો જે લોકો રેપ એક્યુઝ છે, એક્યુઝ કહું છું કે અહીંયા લોકો પર ચાર્જશીટ થઈ ગયું એને જાણો છો, તો તમે પોતે ત્યારે તો ચૂપ બેસો છો. એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, એઝ અ વોટર, ઇટ ઇઝ માય રાઇટ ટુ આસ્ક યુ કે ત્યારે. એટલે અમને એટલે ઇનબેલેન્સ લાગે છે. અને બીજી વાત કે તમારા પોતાની પાર્ટીમાં મારે મોદી સાહેબને પૂછવું છે યા એમને જે બી હોય કે એમને જ પૂછીએ આપણે કે સાહેબ તમે તમારા તમારી જ પાર્ટીમાં આપણે 43% ભૂલી જઈએ પણ તમારી જ પાર્ટીમાં 39% લોકો એઝ વિથ એટલે એમાંથી 28% વિથ સિરિયસ ક્રાઇમ્સ છે લાઈક એટેમ્પ્ટ ટુ મર્ડર. સાહેબ તમે કેમ ટિકિટ આપો છો? મારે કેવું છે, ચલો આ તો રાહુલ ગાંધી ખરાબ, એનું બધું જ ખરાબ, આ એક્સ વાય ઝેડ બધું અગ્રી કરું છું, આઈ એમ ટોટલ વિથ યુ. એટલે તો અમે તમને ચૂંટીને લાયા હતા. હવે જયારે અમે તમને ચૂંટીને લાયા છીએ તો તમે તમારું જે તમે જે ચૂંટ્યા પહેલા બોલ્યા હતા, કસમે વાદે કરી હતી 2018 બી બોલ્યા હતા, તો ફટફટ કેમ સાહેબ નથી? એટલે કેમ લેવાય છે સ્ટેટમેન્ટ જયારે પહેલા કહેવાતું ત્યારે બી આપણે એવું માની લેવું.